અહીંયા રોટરી ક્લબ ઓફ જૂનાગઢ કે જે એક ઇન્ટરનેશનલ સંસ્થા છે અને એમના પ્રેસિડેન્ટ ડૉક્ટર નીરુભાઈ મારડિયા આપણી વચ્ચે છે, જે આજના આ કોરોના મહામારી વિશે થોડો પ્રકાશ પાડી અને અમને પ્રોત્સાહિત કરવા માટે અમારા સ્ટુડિયોની અંદર છે. રોટરી ક્લબ જૂનાગઢના પ્રેસિડન્ટ નીરુભાઈ મારડિયા અને તેમની સાથે સેક્રેટરી ગિરીશભાઈ પ્રજાપતિ આ બંને ઉપસ્થિત છે, તો હું વિનંતી કરીશ ડૉક્ટર નીરુભાઈને કે આપ અહીંયા આવશો પ્લીઝ. ખૂબ ખૂબ આભાર. સૌ પ્રથમ તો જન્મત ફાઉન્ડેશન કે જે પહેલા દિવસથી જ પ્રશાસનની સાથે રહી અને જનતાને ખૂબ જ લાભદાયક કામ કરી રહી છે, તેમાંના અલગ અલગ કામ કે જેમ કે સંસ્થાને પ્રશાસનને માસ્ક પહોંચાડવા, ચા પાણી પહોંચાડવા, તેઓને ખોરાકની અનાજની કીટ પહોંચાડવી, આવા અલગ અલગ કાર્યો કરી રહી છે. અને તેમની સાથે પણ જ્યારે આપણે લોકો અત્યારે ઘરે છીએ ત્યારે આપણને મનોરંજનનું કામ આપણા જૂનાગઢના જ ફેમસ આર્ટિસ્ટ તેમજ કલાકારોથી આપણને મનોરંજનનું કાર્ય પણ પૂરું પાડી રહી છે. અને આમાં જન્મત ફાઉન્ડેશનની ટીમ કે જે સંજયભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ કુણાલભાઈ ચોવટિયા, ઇરફાનભાઈ સિદ્દીકી, ભટ્રેશભાઈ સોલંકી અને દર્શનભાઈ રાદડિયા સહિતની તમામ ટીમ ઉપલબ્ધ છે. તો આથી જન્મત ફાઉન્ડેશન કે જેમની જોડે ઘણા ટાઈમ થયા રોટરી ક્લબ પણ જોડાયેલી છે, અને રોટરી ક્લબ તરફથી હું ડૉક્ટર નીરવ મારડિયા પ્રેસિડેન્ટ તમને થોડી માહિતી આપીશ. આમ તો રોટરી ક્લબને ઘણા બધા લોકો જાણે જ છે. રોટરી એક સંસ્થા છે ઇન્ટરનેશનલ લેવલની કે જે વર્લ્ડના 200થી વધારે દેશોમાં ફેલાયેલી છે. તેમના 35,000થી વધારે ક્લબ આખા દુનિયામાં છે. 1.2 મિલિયન તેમના મેમ્બર્સ છે. અને ખાસ તો આપણે જોઈ રહ્યા છીએ કે પોલિયો નાબૂદી કે જે આટલા વર્ષોથી આપણે હવે નથી જોઈ રહ્યા, જે વર્ષો પહેલાં રોટરી એક સંસ્થાનું વિઝન છે. આવા અનેક પ્રકારના હેલ્થ શાખામાં બાળકોના એજ્યુકેશન લેવલે જેવી મહામારી હોય, જેવી કે COVID-19 અત્યારે જે હાલનો જે એક આપણા માટે ખૂબ જ ભયમારી બીમારી ચાલી રહી છે, એમાં પણ રોટરી ઇન્ટરનેશનલ લેવલથી લઈને ગુજરાતની અમારી તમામ ક્લબો કે જૂનાગઢમાં દરેક અલગ અલગ જગ્યાએ અલગ અલગ માસ્ક વિતરણ, અલગ અલગ અનાજની કીટ પહોંચાડવી, ડેરીના આપણે લોકોને જમાડવા, આવા અનેક કાર્યો રોટરી ક્લબો દ્વારા અને તેમની અલગ અલગ ક્લબો દ્વારા થઈ રહ્યા છે. એમાં જૂનાગઢે અમે અનાજની 500 કીટ તૈયાર કરી અને જૂનાગઢ કોર્પોરેશનને આપેલી છે, અને એમની સાથે સહયોગે રહી અને જરૂરિયાતમંદવાળા લોકોને ખાસ કરીને એ કીટ પહોંચાડેલી છે. આ સિવાય રોટરી ક્લબ જે છે એ દરેક લેવલે જૂનાગઢમાં પણ ખૂબ જ કાર્યરત છે અને વર્લ્ડ લેવલે પણ ખૂબ જ કાર્યરત છે. આ સાથે હું મારી સાથે આવેલા મારા સેક્રેટરી ગિરીશભાઈ પ્રજાપતિ એમને પણ હું વિનંતી કરીશ કે અમારી લોકલ લેવલની જે અમારી ડિટેલ છે એ ગિરીશભાઈને કહીશ કે આપશે. નમસ્કાર. જેમ અમારા પ્રેસિડેન્ટ સાહેબ નીરવભાઈ મારડિયાએ વાત કરી, એમ રોટરી ક્લબ જૂનાગઢ વિશ્વ લેવલે તો સામાજિક સેવાના કામો કરી જ રહી છે, પણ સાથે સાથે જૂનાગઢમાં પણ ઘણા બધા સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે. મુખ્ય એરિયાની વાત કરીએ તો હેલ્થની દ્રષ્ટિએ વાત કરીએ તો જેમ નીરવભાઈએ કહ્યું એમ પોલિયો નાબૂદીમાં રોટરીનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે. તાજેતરમાં જ રોટરી ક્લબ જૂનાગઢે એક LN4 નામનો એક પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો, જેમાં જેને કોણીથી હાથ 4 ઇંચ નીચે પછી ન હોય અથવા કોણીની ઉપર 4 ઇંચ ન હોય તેવાને વર્ક કરી શકાય એવા 125 જેટલા લાભાર્થીઓને વિનામૂલ્યે હાથનું વિતરણ કરવામાં ફિટ કરી આપવામાં આવેલ, જેનાથી એ લોકો પોતાના રોજિંદી પ્રક્રિયાઓ, રોજિંદા કામો કરી શકે એ પ્રકારના હાથ આપવામાં આવ્યા હતા. સાથે સાથે સ્કૂલોની અંદર બાળકોને સ્વચ્છ પાણી, સારું પાણી મળે એ માટે RO સિસ્ટમ ફિટ કરવી, સેનિટેશનના ભાગરૂપે જે યુરિનલ છે એ બાંધી આપવા, સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ અને પાતાપુર ગામની અંદર RO સિસ્ટમ, જે કોમ્યુનિટી બેઝડ RO સિસ્ટમ આવે એ પણ ફિટ કરી આપવામાં આવી, જેથી કરીને આખા ગામને સ્વચ્છ પાણી મળી રહે. સાથે સાથે વોટર અને સેનિટેશનની વાત કરીએ તો જળ પણ ઉપર આવે એ પ્રકારના પણ ઘણા બધા કામો કરવામાં આવે છે. ટ્રી પ્લાન્ટેશન કરવામાં આવે છે ચોમાસાની ઋતુમાં, સાથે સાથે તળાવો ઊંડા કરવા આવા પણ કાર્યો અને વૃક્ષારોપણના કાર્યો પણ કરવામાં આવે છે. સાથે
હાલમાં જે કોરોનાની અત્યારે અસર છે એ જોતા આખા વર્લ્ડમાં રોટરી ક્લબ પોતાની રીતે સાથે સાથે અહીં જૂનાગઢમાં પણ કોરોનાના અવેરનેસ માટે ઘણું બધું કાર્ય કરી રહી છે. જેમ નીરવભાઈએ કહ્યું એમ તાજેતરમાં જ 500 જેટલી કીટ જેની અંદર જે જીવન જરૂરિયાત વસ્તુઓ હોય એ બધી વસ્તુઓ પૂરી પાડવામાં આવી. આવા ઘણા બધા કાર્યો રોટરી ક્લબ જૂનાગઢ ખાતે કરી રહી છે અને આજે જન્મત ફાઉન્ડેશને જે રોટરી ક્લબને આ એક તક આપી એ બદલ હું જન્મત ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરું છું.